ॐ नमो हरिहन्ताणम् ॐ नमो सीताणम् ॐ नमो आयरियाणम् ॐ नमो वज्रायाणम् नमो लोये सर्वसामूलम् एषो पञ्च नमोकारो सर्वपावपणासनो मङ्गलाञ्च सर्वेऽस्मि परमं भवहि मङ्गलम् परमं भवहि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं सुरभद्राय जैनधर्मोऽसुमङ्गलम् श्रीसुत देवी सरस्वती भगवती दीप जलाकर मन का निरहरा देना ना भूले ना भटके माता ऐसी राह बता देना। जय जिनेन्द्र, आप सबने मारा प्रणाम। सर्व तपस्वियों ने आता पूछू, आज आपने घर बदल्यू छे અને જયારે નવી જગ્યાએ આવી હોય ત્યારે થોડી અકળામણ થાય, કદાચ તું બની શકે, પણ આપણી કસોટી છે કે ગમે તે પરિસ્થિતિમાં પણ નિભાવી લેવું। 5-10 મિનિટ આગુ પાછું થાય તો કોઈ ચિંતા કરતા નહીં, આ જીવન આ રીતે ચાલે છે, બનવાનું। સંજોગો આવે, સંજોગોને આપણે કેવી રીતે વટાવવા ત્યાં જ આપણી ચેલેન્જ છે, અને આવી ચેલેન્જ જીવનમાં આવે છે। પણ ઓવરઓલ આપણને જગ્યા સારી મળી છે, મોટો ક્લાસરૂમ મળ્યો છે। મને તો મારી પાસ્ટ લાઈફ યાદ આવી ગઈ, જયારે હું પ્રોફેસર હતો ને ત્યારે મારો ક્લાસ, એટલે આજે મને તમે જરાક જીધી રીતે મૂળમાં આવું ને જુઓ ને તો ચિંતા ના કરતા, કોઈને કોઈને ક્વેશ્ચન નહીં પૂછવું, એ ચિંતા ના કરતા, વાંધો નથી। હા પ્લીઝ, તમે પ્લેન માં તો મુસાફરી કરી છે ને, ત્યાં આગળ પાયલોટ નો અવાજ આવે છે, પુટ ઓન કયા મોડ પર, એરોપ્લેન મોડ, તમે પેલું બંધ પણ ના કરતા, વાઇબ્રેટ પણ ના કરતા, એરોપ્લેન પર મૂકી દો। કારણ કે હમણાં તમે જો આ બધા સરસ સ્વાધ્યાયો ચાલતા હોય ને ત્યારે ડિસ્ટ્રેક્શન ના આવવું જોઈએ, ડિસ્ટ્રેક્શન તમને પણ આવે અને બીજાને પણ આવે એવું ના થવું જોઈએ। આજનો વિષય આપણે પંચ પરમેશ્વરની વાત તો પૂરી કરી, અને એ પછી હવે શું શરૂ થાય છે, કયું પદ, સાધન પદ, અને સાધન પદમાં સમ્યક દર્શન પદ। પહેલા ગયા હતા અરિહંત અને સિદ્ધ, એ સાધ્ય પદ હતું, પછી ગુરુ તત્વ એ કયું હતું કે જેને કરું સાધક પદ, જે સાધકો છે જેમને સાધ્ય કરવું છે, બરોબર। અને હવેના જે પદ આવે છે એ કયા છે, સાધન, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, સાધના પદ, સાધન પદ જે ગણો તમે। તો સમ્યક દર્શન ઉપર આજે વાત કરવી છે, અને તમે ઘણી વાર સાંભળ્યું હશે કે સમ્યક દર્શન એ શું છે, સમ્યક દર્શન એ ધર્મનો પાયો છે, ઇટ્સ અ ફાઉન્ડેશન ઓફ રિલિજિયન, બરોબર, ધર્મનો પાયો છે। ચારિત્ર ન હોય તો સિદ્ધ થઈ શકાય છે, સિદ્ધત્વ પામી શકાય ચારિત્ર વિના પણ, બરોબર। ચારિત્ર ન હોય તો જ્ઞાન નો પણ બહુ વાંધો નથી, પણ સમ્યક દર્શન વિના સિદ્ધ અવસ્થા કદી પણ ના આવે। સમ્યક દર્શન જોઈએ જ, એ સિવાય સિદ્ધ બની શકાય નહીં। આપણે અનંતા ભવ કર્યા, પણ ભગવાનના આત્માએ પણ ઘણા ભવો કર્યા, પણ ગણતરી ક્યારથી શરૂ થાય, જ્યારે સમ્યક દર્શન આવે ત્યારે, એ સિવાય ગણતરી શરૂ થાય જ નહીં। અને જુઓ મજાની વાત કેવી છે, જ્ઞાની હોય, જેને જ્ઞાન હોય એ મિથ્યાત્વમાં પણ હોઈ શકે,
મિથ્યાત્વ અવસ્થામાં પણ જ્ઞાન હોય શકે છે. નવ પૂર્વ નું જ્ઞાન હોય, સાડા નવ પૂર્વ નું એ દી છે, મિથ્યાત્વ જ છે ને, અભવ્ય નો જીવ છે. સાડા નવ પૂર્વ નું જ્ઞાન હોય એટલે જ્ઞાનની સાથે એનો સંબંધ નથી સમ્યક દર્શન. ચારિત્ર લેવામાં પણ મિથ્યાત્વ નડતું નથી. એ લોકો દીક્ષા લે હોય એ બધા કઈ સમ્યક દર્શન પામેલા થોડા હોય, એમાં પણ નડતું નથી. અને તપ પણ મિથ્યાત્વની હાજરીમાં થઈ શકે છે. તમે ગમે તેટલો તપ કરો મિથ્યાત્વની હાજરીમાં એ થઈ શકે છે. પરંતુ એક વાર સમ્યક દર્શન પ્રાપ્ત થાય એ પછી જ જીવનો સંસાર શું થઈ જાય છે, સીમિત થઈ જાય છે, પછી એ સંકોચાઈ જાય છે. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે ત્રણ શબ્દો સમજવા બહુ જરૂરી છે. એક અચર્મા વર્તકાળ, એક ચર્મા વર્તકાળ અને એક અર્ધ પૂતગલ પરાવર્તકાળ. ગભરાતા નહીં આ શબ્દો સામે, કારણ કે આનું જો ટેકનિકલ એક્સપ્લેનેશન મારે આપવું હોય તો ઘણો સમય, એટલે હું તમને બહુ સરળતાથી સમજાવું, એકદમ સરળ. અચર્મા વર્તકાળ એટલે શું? આવર્ત એટલે સર્કલ, બરોબર. ચરમ આવર્ત એટલે છેલ્લું સર્કલ, સમજી ગયા? બરાબર ધ્યાન આપજો. ચરમ વત્તા આવર્ત બરાબર ચરમાવર્ત. એટલે ચરમ એટલે છેલ્લું સર્કલ, અને અચરમ એટલે શું? છેલ્લું નહીં, ચાલ્યા જ કરતું હોય, એનો કોઈ એન્ડ જ નથી, બરોબર કે? અચરમાવર્ત કાળનો એક જ કે જ્યાં આગળ એનો એન્ડ નથી, સર્કલમાં ચાલ્યા જ કરે છે. એનો અર્થ શું થયો કે આપણો આત્મા એક પરિભ્રમણ પૂરું કર્યું એ અટકી નથી જતો, બીજું પરિભ્રમણ, ત્રીજું પરિભ્રમણ ચાલ્યા જ કરે છે. અને પરિભ્રમણ એટલે શું? એક સર્કલ એટલે એક સર્કલમાં અનંત ફેરા કર્યા, એને જન્મ મરણ જન્મ મરણ ચાલ્યા જ કરતું હોય છે. અને એક પૂરું થયું, બીજું આવર્ત, ત્રીજું આવર્ત, એટલે એક સર્કલ જેવું, એટલે આખું સર્ક્યુલર, તમે સમજ્યા ને, આખો આરો બદલાઈ ગયો. આ ચાલ્યા જ કરતું હોય, ચાલ્યા જ કરતું હોય છે, એ અચર્મા વર્તકાળ થઈ ગયો, બરોબર. હવે આની અંદર આ આ ચર્માવર્ત જોઈએ, ચરમ વત્તા આવર્ત. તો ચર્માવર્ત ને અચર્માવર્ત માં ફેર, ચર્માવર્ત કોને કહીએ આપણે? એક જ સર્કલ છે, પહેલું જ. હવે એ સર્કલ ની અંદર પણ કરોડો લાઈફ થાય છે, કરોડો વખત જન્મ મરણ જન્મ મરણ ચાલ્યા જ કરતા હોય છે, ચાલ્યા જ કરતા હોય છે, એ ચાલ્યા જ કરતા હોય છે અંદર. એક મિનિટ આપણે ધ્યાન, ચાલ્યા જ કરતા હોય છે ચર્માવર્ત ની અંદર, બરોબર. એનો પણ અચર્માવર્તમાં ચાલ્યા કરે, ચર્માવર્તમાં શું? એક જ સર્કલ, પણ એક સર્કલમાં પણ અનંત જન્મ મરણ જન્મ મરણ થયા કરે, એનો કોઈ એન્ડ જ નથી, કન્ટિન્યુઅસ. જુઓ અચર્માવર્ત કાળમાં શું કે એક આખું આવર્ત પૂરું કર્યું, આવર્ત એટલે એને આખી એક અવસર પેણી પૂરી કરી, બીજી અવસર પેણી ચાલુ થઈ ગઈ, ત્રીજી ચાલુ થઈ, ચોથી ચાલુ થઈ, એમ ચાલ્યા જ કરતું હોય છે, કે એનો એન્ડ નથી. પણ અ કાઢી નાખો તો ચર્માવર્ત, એટલે ખાલી એક જ અવસર પેણી કે ઉત્સર પેણી એક કાળ પર, પણ એમાં પણ અનંત ભાવો તો કરે ને. તો અચર્માવર્ત ચર્માવર્ત પછી આવે છે અર્ધ પૂતગલ પરાવર્તકા. એ અર્ધ પૂતગલ પરાવર્ત કાળ નો અર્થ શું થયો કે ચર્માવર્ત જે થયું ને, તમે ચર્માવર્ત એટલે ખરો ને, એનો અડધો ભાગ કરી નાખો, એનો અડધો ભાગ. એટલે અડધો ભાગ તો તમારે ચિંતા કરવાની નથી, અડધા ભાગમાં જ અમે આટા ફેરા કરવાના છે. કેટલા બચી ગયા? માની લો કે એક લાખ આટા ફેરા કરવાના હોય, કલ્પના કરો તો અડધો કેટલું થયું એક લાખ નું? 50,000. 50,000 ની તો ચિંતા નથી, પણ 50,000 માં હજુ જન્મ મરણ જન્મ મરણ કરવાના જ છે, કન્ટિન્યુઅસ કરવાના છે, બરોબર. એટલે આપણો આત્મા, આપણો આત્મા અચર્માવર્તમાં હોય તો ડિફિકલ્ટ, બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. પણ એમ કરતા કરતા, જન્મ મરણ કરતા 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 એક સમય એવો આવે જયારે આપણને થાય કે ના, હવે કઈક ધર્મ અંદર આવવો જોઈએ, હવે કઈક હું પુરુષાર્થ કરું, એમ કરતા કરતા અમાંથી નીકળી જાય અને પહેલામાં જ આવી ઉભો રહે છે. કારણ કે બહુ એને બહુ તકલીફો વેઠી ભવ્ય જીવ માટે ખાસ. પણ જયારે અર્ધ પૂતગળ પરાવર્તમાં આવે ત્યારે હવે એને ઉત્સાહ વધે છે, હવે એને થાય છે કે વાહ, હવે તો મારું અડધું તો કપાઈ ગયું, એકદમ અડધું જ બાકી રહ્યું. એ બાકીના અડધામાં એનું નામ અર્ધ પૂતગળ પરાવર્તકાળ. શબ્દોની મારામારીમાં જતા નહીં, અર્ધ પૂતગલ પરાવર્તકાળ, બાકીનો જે અડધો રહ્યો એમાં આપણે સમ્યક દર્શન પામવાની પૂરેપૂરી સંભાવના છે.
ખ્યાલ આવે, અર્ધ ભૂતકાળ પરાવર્તમાં જીવ આવે એટલે તરત જ એ આવી જ જાય અંદર. હવે તમને એનાથી સારી ભાષામાં સમજાવું તો તમને વધારે ખજે. એક સમજવા માટે ઉદાહરણ આપું છું, સમજવા માટે બધા અહીંયા બરાબર ધ્યાન આપજો. અચર્માવર્ત કાળમાં રહેલો જીવ કેવો હોય એ તમારે જાણવું પડે ને. આપણને એમ તો થાય ને સ્વાભાવિક કે તમે અચર્માવર્ત તો બતાવ્યું, પણ કયો જીવ એવો હોય કે જે ગોળ 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 ચક્કર માર્યા જ કરતો હોય, એ કયો જીવ હોય? તો એના કેટલાક લક્ષણો તમને બતાવું, કેટલાક લક્ષણો. હવે એ લક્ષણોમાં શું છે, એને પાંચ ઇન્દ્રિયોના વિષય સુખોમાં જ મજા આવે, સમજી ગયા? જે અચર્માવર્તમાં હોય ને એને પાંચે ઇન્દ્રિયોના વિષય સુખમાં મજા આવે, બધું જ બહારની તરફ જોવું ખાવું પીવું બધું જ, સ્પર્શ રસ ગંધ વર્ણ બધામાં જ એને મજા આવે. એને સંસાર ખૂબ જ ગમતો હોય, તમારી જાતને ચેક કરતા રહેજો કે આપણે ક્યાં છીએ, અચર્માવર્ત કે ચર્માવર્તમાં છીએ. તમને ગેરંટી આપું છું કે તમે અચર્માવર્તમાં નથી. આગળ હજુ સાંભળો જરા, દેવગુરુ અને ધર્મ ને તેની વાતોમાં જરા પણ રસ ન હોય, જરા પણ રસ ન હોય, બરાબર? ધર્મ થી દૂર રહેતો હોય. તમે બધા આવી ગયા ને અંદર, ધર્મ થી દૂર રહેતા નથી. તમે અહીંયા આવ્યા છો સવારના ફોર્મમાં સાંભળવા માટે, એટલે તમને થોડોક તો રસ છે. ભલે પેલામાં ઇન્દ્રિયોના સુખ ગમતા હોય આ વાંધો નથી, ભગવાનમાં માનતો ન હોય બની શકે, સાધુ અને સાધુની ક્રિયા એને ગમતી ન હોય, ગમતી જ ન હોય, આ શું બધું, આ નાવાનું નહીં, આ નહીં, તે નહીં, અને ખાવા પીવાને પાર્ટીમાં જ રચ્યો પચ્યો રહેતો હોય, કર્મમાં અને ધર્મમાં બિલકુલ શ્રદ્ધા ન હોય. હવે તમે ચેક કર્યું, આ બધું જ હોવા છતાં તમને એક તો ખરું ને કે દેવગુરુ ધર્મની બાબતમાં થોડોક તો રસ છે ને તમને, કઈ ભાવ હળવો થયો બરાબર, ત્યારે એને વિચાર આવે કે હવે મારે કલ્યાણ મિત્ર નો સંસર્ગ કરવો છે, કાં તો કલ્યાણ મિત્ર અથવા સદગુરુ એની મારે આગળ એની કંપની કરવી છે, જેથી મને કઈક ધર્મનું કે એનું જાણવા મળે, અથવા તો હું કોઈ મુશ્કેલી હોય તો મુશ્કેલીમાંથી કેમ બહાર નીકળી જવું એનું ગાઈડન્સ મળે, એ ત્યાં આગળ અહીંયા આગળ આવવું જોઈએ. અને એમ કરતા કરતા એને ધીમે ધીમે ધર્મ ગમવા માંડે, ભગવાન માટે થોડી ઘણી રુચિ થાય, એને સંસાર પણ ગમે અને મોક્ષની વાતોમાં પણ ગમે. બધા પાસ થઈ ગયા આમાં? બધા પાસ થઈ ગયા, ઓકે ચાલો. મંદિર પણ ગમે અને મૂવી પણ ગમે, મંદિર પણ ગમે અને મૂવી પણ ગમે, સાધુ પણ ગમે અને સંસારી પણ ગમે, પૈસો પણ ગમે અને જીવ દયા કે દેરાસરમાં પૈસા વાપરવાનું મન પણ થાય. બધા આમ આમ કરે છે, એટલે એનો અર્થ સ્નેહીઓ પણ ગમે અને સાધુ સંતો પણ ગમે, અને છેલ્લે ભજન પણ ગમે અને ભોજન પણ ગમે. તો તમે ચર્માવર્તમાં આવી ગયા, ચર્માવર્તમાં આવી ગયા, બધા આવી ગયા ચર્માવર્ત. હવે તમને એમાંથી તો છોડાવ્યા ને અચર્માવર્તમાં, હવે ક્યાં આવ્યા? ચર્માવર્તમાં. પણ તમારે આવવું છે ક્યાં આગળ? અર્ધ પૂતગલ પરાવર્ત કાળમાં આવવું છે. જોઈએ એના તમને લક્ષણો બતાવો, અર્ધ પૂતગલ પરાવર્તમાં કેવા હોય છે. એને સંસાર ગમે છે, પણ દેરાસરમાં આવતા એને થાય છે કે ભગવાનની નજીક આવું તો કોઈ આનંદ જુદો જ છે, એવું ફીલ થાય છે. ભગવાનની પૂજા સેવા ભક્તિ કરવામાં એ માને છે અને ડૂબી જવાનું માને છે. ચેક કરજો, સંસારમાં રહીને મજબૂરીથી અને કર્મના ઉદયથી ખોટું કરવું પડે ત્યારે એને પશ્ચાતાપ પણ થયા કરે છે, અને યોગ્ય વ્યક્તિ પાસે અથવા ગુરુ પાસે એ પ્રાયશ્ચિત પણ માંગે છે, બરોબર? અને પરમાત્માના વચનો પ્રત્યે શ્રદ્ધા દિન પ્રતિદિન વધતી જાય છે. શું થાય છે? દિન પ્રતિદિન શ્રદ્ધા વધતી. જો આમાં તમે હો તો તમે અર્ધ પૂતગળ પરાવર્તમાં આવી ગયા, બરોબર? હજુ આગળ થોડું છે, ધીમે ધીમે મિથ્યાત્વ મંદ થતું જાય છે. હું ને તમે આપણે બધા મિથ્યાત્વમાં છીએ, પણ એ મંદ કરવું છે. મંદ થશે તો એકવાર ઝીરો થઈ જશે ને,
મંદ થતું જાય છે. પાંચે ઇન્દ્રિયોના સુખો સંસારમાં ગમે છે અને દેરાસરમાં ગમે છે. તમે કહો દેરાસરમાં ક્યાંથી આવે પાંચ ઇન્દ્રિયોના સુખ? કોણ મેં વાત કરી હતી સ્પર્શને ઇન્દ્રિય લઈએ આપણે તો દેરાસરમાં બેઠા હોઈએ રંગમંડપમાં અને માર્બલ ઉપર બેસવાનું એટલે સ્પર્શ કરવાનું ગમે છે. ઘણા ખુરશી ઉપર નથી બેસતા, માર્બલ ઉપર બેઠે છે, મજા આવે જરા ઠંડક રહે ઉનાળા. રસનેન્દ્રિય જાત જાતની અને ભાત ભાતના નૈવેદ્ય હોય છે, મીઠાઈઓ હોય છે, છતાં પણ રસનેન્દ્રિયો ઉપર સંયમ રહે છે. કોઈ વાર ખાવાનું મન થાય છે? કોઈને નથી થતું. ઘ્રાણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય શું? અગરબત્તી હોય, ડમરો હોય, પુષ્પો હોય, સુગંધી ધૂપ હોય, એ ગમે છે. બરોબર. ચક્ષુ ઇન્દ્રિય, તમે દેવીની પ્રતિમા જુઓ, સરસ્વતી દેવી, પદ્માવતી દેવી, લક્ષ્મી દેવી, આ બધા દેવીઓને તમે જુઓ ને, ચક્રેશ્વરી દેવી, તો તમને જોઈને કોઈ વિકાર વાસના થતી નથી અને ઉપરથી સદભાવ આવે છે. આવે છે કે દેવીને તમે જુઓ? બરાબર. અને કર્ણેન્દ્રિય, સુંદર ભક્તિ ગીતો પણ સાંભળવા ગમે છે. આપણે ઘણી વાર બેસીએ છીએ, ચલો ભક્તિ ગીતો સાંભળ. જો આ હોય, ચેક કર્યું હોય તમે બધામાં, તમે અર્ધચર્મા વર્ગમાં આવી ગયા. પણ અર્ધચર્મા વર્ગમાં આવ્યા એનો અર્થ એવો નથી કે હવે 10-15 ભાવમાં મોક્ષ થઈ જવાનું છે. થાય, શક્યતા છે, પણ 100% ગેરંટી નહીં. પણ એક વસ્તુ છે કે હવે બહુ કાપવાનું નથી. હવે જો અહીંયા આ ભાવમાં હું પુરુષાર્થ કરું તો શક્યતા ઘણી છે કે હું જલ્દી જલ્દી પાસ થઈ જઉં. શ્રેણિક મહારાજા, એક બહુ મજાની વાત છે, શ્રેણિક મહારાજા તો નામ સાંભળ્યું છે ને, એક વખત એ મહામંત્રીની શોધમાં હતા. કેમ, દરેકને મંત્રી તો જોઈએ ને, અને મંત્રી એવો જોઈએ કે જે ઇન્ટેલિજન્ટ હોય અને આપણને યોગ્ય સમયે ગાઈડન્સ આપે. બરોબર. એને પછી શું કર્યું કે આ તો જૂના કાળની અંદર તો બધા અખતરા કેવા થતા, અત્યારે તો તમને ક્વેશ્ચન પેપર આવે, ઇન્ટરવ્યુ લેવા, એ કશો ઇન્ટરવ્યુ માં એક ટેસ્ટ મૂકી દઈએ. એમણે શું તુક્કો લગાવ્યો કે એક અવાવરો કુવો હતો અને કુવામાં એક વીંટી કાઢીને મૂકી દીધી એના તળિયે. અવાવરો કુવો એટલે શું? જ્યાં પાણી નતું, નીચે તળિયામાં વીંટી મૂકી, કુવો ઊંડો હતો. અને જાહેરાત કરી દીધી, ઢંઢેરો પેટાયો કે જે કોઈ વ્યક્તિ કુવામાં ઉતર્યા વિના, કુવામાં ઉતરવાનું નહીં, કુવામાં ઉતર્યા વિના આ વીંટી કાઢી આપશે એને મહામંત્રી પદ મળશે. આ તો કેવું કહેવાય? તમે હું વિચાર કરીએ, આપણે કુવામાં વીંટી પડી છે, અંદર અવાવરો કુવો છે, અને કેવી રીતે કાઢવાની વીંટી? અંદર તો જવાની ના પાડી. શું કર્યું? એ બીડું કોણે ઝડપ્યું? અભયકુમાર, અભયકુમાર, અભયકુમાર શ્રેણિક મહારાજાનો દીકરો. પણ એ વખતે એવું હતું કે છૂટા પડી ગયા, એટલે અભયકુમાર એની માતા સાથે રહેતો અને એને બીડું ઝડપ્યું કે હું આ કરીશ. હવે એને શું કર્યું? એને તરત જ કીધું કે કુવાની અંદર એને કહ્યું કે છાણનો પિંડ, છાણનો પિંડ એટલે જેમ ગાયનું છાણ હોય ને, ગાયનું છાણ કે કોઈ પણ છાણ, એ છાણનો પિંડ નીચે નાખો. બરાબર એને ટ્રાય કર્યો, નાખ્યો તો આખો પોદલા જો વીંટી હતો ને વીંટી ઉપર પડી ગયો. હવે આ તો એકદમ ઢીલું હતું. પછી એને પૂળા સળગાવ્યા, પૂળા ઘેર ઘાસના પૂળા, એ સળગાવીને સળગતા પૂળા નાખ્યા નીચે, બરાબર એના ઉપર પડે, એટલે શું થયું? પેલું જે પોતો હતો એ ડ્રાય થઈ ગયો, આખું છાણું થઈ ગયું, મજબૂત. પછી એને પાણી મંગાવ્યું, પાણી નાખો ધડાધડ. પાણી નાખતા નાખતા પેલું છાણું શું થયું? ઉપર આવવા માંડ્યું, શેપ ઉપર આવ્યું, બહાર કાઢ્યું, તોડીને આપી દીધું શ્રેણિક મહારાજાને. લો આ મીઠું. શ્રેણિક કહેશે કે વાહ, આ ખરેખર જબરજસ્ત માણસ. એને પછી મહામંત્રી થઈ ગયા, અભયકુમાર ના મહામંત્રી થઈ ગયા. હવે અહીંયા આગળ જુઓ, સમજવાનું એ છે કે આપણે હવે જરા આ જ વસ્તુને તત્વ દ્રષ્ટિથી વિચારી, તત્વ દ્રષ્ટિથી. આ અવાવરું કુવો શું છે ખબર છે? મારા ને તમારા આત્મામાં રહેલું મિથ્યાત્વ, સમજો બરાબર. અવાવરું કુવો આપણો આત્મા જ અવાવરું કુવો છે. વીટી શું છે? સમ્યક દર્શન અંદર પડેલું છે. આપણા અવાવ આત્માના અવાવરું કુવામાં સમ્યક દર્શન પડેલું છે, બરાબર. હવે એ સમ્યક દર્શન આત્મામાં તો, દરેક આત્મામાં તો કેવળ જ્ઞાન પણ પડેલું છે, સમ્યક દર્શન ની વાત જવા દો, પણ સમ્યક દર્શન તો હોય જ ને, છે, બરાબર. હવે છાણનો પિંડ એટલે શું? સમ્યક પુરુષાર્થ,
આપણે એવો પુરુષાર્થ કરીએ, એવો પુરુષાર્થ કરીએ, તપ કરીએ, સાધના કરીએ, ધ્યાન કરીએ કે એને આપણે બહાર કાઢીએ. એટલે એ સમ્યક પુરુષાર્થ છે. સળગતા ઘાસના પૂળા એટલે ધ્યાન, ધ્યાનનો અગ્નિ પ્રગટાવો. ધ્યાન, ધ્યાન વિના મોક્ષ જ નહીં, નક્કી રાખ. ગમે તેટલી તપ કરો, છેલ્લે તો ધ્યાન આવવાનું, આવવાનું ને આવવાનું. એટલે ધ્યાનનો અગ્નિ અને પાણીથી કૂવો ભર્યો એટલે શું થયું? પરમાત્માની કરુણા વરસી રહી છે, મુશળધાર પરમાત્માની કરુણા વરસે છે. એ ભાવ અંદર આવે જોઈએ. હું જોઉં છું ને આમ કરુણા વરસે જ છે, ઢગલો ને ઢગલો વરસે છે. અને વીંટી બહાર આવી એટલે શું થયું? શું બહાર આવ્યું? સમ્યક દર્શન બહાર આવી ગયું. અરે વાહ, સમ્યક દર્શન બહાર આવી ગયું. વિચાર કરો તમે કેવું છે. યાદ કરો મહાભારતના પ્રસંગને. આજે આજે કહેવાનું શું છે કે એક એક શ્રદ્ધા શું કામ કરે છે. તમે મહાભારતનો પ્રસંગ, મને યુદ્ધમાં મદદ માટે, યુદ્ધ તો નક્કી થઈ ગયું, દુર્યોધન કહે છે યુદ્ધ લડવું જ છે, એ સિવાય તમને એક 100 જેટલું પણ વસ્તુ નહીં મળે, કામ નહીં મળે. યુદ્ધમાં હવે કરવું જ છે તો એક બાજુ કૌરવોના પક્ષે દુર્યોધન, પાંડવોના પક્ષે કોણ આવ્યો? અર્જુન. અર્જુન બંને આવ્યા શ્રી કૃષ્ણ પાસે મદદ માંગવા માટે. શ્રી કૃષ્ણએ શરત મૂકી, એક જ શરત છે કે હું શસ્ત્ર નહીં ઉપાડું, જે મને માગશે એના રથનું હું સારથી બનીશ, અને જે મને નહીં માગે એને મારી આખી સેના મળશે. પહેલો વારો આવ્યો દુર્યોધનનો. દુર્યોધનનો વિચાર કર્યો, આ કૃષ્ણ શું કરવાના છે? એ તો રથ ચલાવવાના, અને બહુ મોટો ઉપદેશ આપશે, ઉપદેશથી થોડું વળવાનું છે. લડાઈમાં તો આમ બરાબર જોઈએ, બળ જોઈએ. હું સેના માંગી લઉં તો વાંધો નહીં, સેના માંગી લીધી. અર્જુન કહે છે, પ્રભુ મારો નંબર બીજો હતો, પણ પહેલો નંબર માગવાનો આવ્યો હતો તો પણ હું તમને જ માગત. કારણ એક જ છે કે બુદ્ધિ, વિવેક અને ધર્મથી જીતાય છે. યુદ્ધ સેનાથી જીતાય છે? બુદ્ધિ જોઈએ, વિવેક જોઈએ અને ધર્મ જોઈએ. બરોબર. હા, કેટલું સરસ છે. આપણે એક કવિએ બહુ સરસ લખ્યું છે, મહાભાગ્ય તુજ માર્ગ મળ્યો પણ હું અજ્ઞાની મુજાઉં છું, જ્ઞાની ગુરુ ભગવંત મળ્યા પણ હિંમત હારી જાઉં છું. હવે સાંભળજો બરાબર. ખુલ્લી આંખે દીપક લઈને, ખુલ્લી આંખે દીપક લઈને કુવે પડવા જાઉં છું, ત્યારે તારા મુખડા ઉપર મારી મારી જાઉં. ખુલ્લી આંખે, પહેલી બે તો સમજાય એવી છે, જ્ઞાની ગુરુ ભગવંત મળ્યા તો પણ હું હિંમત હારી જાઉં છું, પણ કે જે ખુલ્લી આંખે દીપક લઈને કુવે પડવા જાઉં છું, તાત્વિક અર્થ શું એનો વિચાર આવે છે? ખુલ્લી આંખે દીપક લઈ અને હું કુવે પડવા જાઉં છું. ખુલ્લી આંખનો અર્થ શું થયો છે? હું બધું સમજું છું, હું બધું સમજો છું. ખુલ્લી આંખે દીપક લઈને એટલે થોડું જ્ઞાન પણ મને છે, જ્ઞાન રૂપી દીપક લઈને હું જાઉં છું. હવે જો આપણી આંખો ખુલ્લી હોય, દીપક હાથમાં હોય, તો આપણને કઈ વાંધો ના આવે, રસ્તો મળી જાય. ખરું. એટલે ખુલ્લી આંખે બધું સમજો છું, જ્ઞાનનો દીપક પણ મારી પાસે છે, પણ કુવે પડવા જાઉં છું એટલે મોહ રૂપી કુવામાં હું પડું છું. આપણી પાસે જ્ઞાન છે, આંખો ખુલ્લી છે, બધું જ આપણે જાણીએ છીએ કે આ ખોટું છે, પણ આ મારું, મારી પત્ની, મારો પતિ, મારો ભાઈ, મારી બહેન, જે કઈ હોય આપણે એમ જ જતા રહીએ. પણ જુઓ, પુરુષાર્થ જો કરો ને તો કાચી ક્ષણની અંદર વસ્તુ પલટાઈ જાય છે, પલટાઈ શકે છે. તમને આશ્ચર્ય થશે, આપણે અહીંયા બેઠા છીએ ને, કદાચ કોઈ ભાવ કરતા કરતા ભાવની એવી વૃદ્ધિ થઈ ગઈ, બરોબર, અને કરતા 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 તમે ક્યાં જતા રહો એની ખબર નહીં પડે. આવું પણ શક્યતા છે. પણ તત્વની શ્રદ્ધા મૂકો તો જ દિશા બદલાય છે. આપણે દિશા બદલવાની પ્રક્રિયા તમને એક સિમ્પલ દાખલો આપું તો સમજાશે. એક છોકરી, યુવાન છોકરી, યુવાન સ્ત્રી, એના સગપણ થયા. સગપણ થયા એટલે પછી એને થોડા વખત પછી એની મમ્મીને એને કીધું
ત્રણ ચાર મહિના થઈ ગયા, મમ્મીને કીધું કે મમ્મી મને ત્રણ ચાર કલાક માટે હું જઉં ત્યાં આગળ, મને સસુર પક્ષ વાળા સાસરા પક્ષ વાળા મને કોઈ પાર્ટીમાં જવાનું છે બોલાવે છે, ત્રણ ચાર કલાક માટે જઉં, પછી હું ઘેર આવી જઈશ. કોના ઘરે આવી જઈશ? એના પિયર કે સાસરે? એના પિયર. પછી હું ઘરે આવી જઈશ. તો જા, વાંધો નથી, ચાલો. એ કામ પતિ. થોડા દિવસ પછી એના લગ્ન થયા. લગ્ન થયા પછી એ લગ્નના ફેરા પડ્યા પછી એક દિવસ એને એની સાસુને કહ્યું, સાસુને કહ્યું કે હું થોડા ત્રણ ચાર કલાક માટે મારા પિયર જઈ આવું, પછી હું ઘરે આવી જઈશ. હવે જો પછી હું ઘરે આવી જઈશ, કોના ઘરની વાત કરે છે? સાસરે આવી જઈશ. જો કેટલું પલટાઈ ગયું, પહેલા લગ્ન પહેલા હું ઘરે આવી જઈશ એટલે પિયર આવી જઈશ, મારા ઘરે આવી જઈશ. હવે લગ્ન થયા પછી હું ઘરે આવી જઈશ એટલે સાસરે આવી જઈશ. તો એક ચાર ફેરા ફર્યા એટલામાં જ બદલાઈ ગયું આ બધું. આપણને એ વખતે યાદ નતું આવ્યું ફેરા ફરતીનો. ચાર ફેરા ફર્યા અને બધું બદલાઈ ગયું. જોઈ લો, તરત લગ્ન પછી આટલું પરિવર્તન આવી ગયું. કારણ કે વર્ષોથી પોતાનું ઘર, જે પોતાનું લાગતું હતું, જ્યાં જન્મ થયો, ખેલ કર્યા, કૂદ કરી નાચ્યા કૂદ્યા ભણ્યા ગણ્યા, એ હવે મારું ઘર નથી. તો હજુ આપણે લેટ નથી, હવે હજુ પણ માનવ ભાવમાં આયુષ્ય થોડું તો બાકી છે ને. તો એ વખતે આપણામાં એ અંદર ચકમક થવી જોઈએ કે હવે ઘણી બધી મજા કરી આ કર્યું, પણ આ મારું ઘર નથી, એ ખ્યાલ આવવો જોઈએ. એનાથી એનો અર્થ શું થયો કે શ્રદ્ધા કરો, શ્રદ્ધા આવવી જોઈએ. અને એક બીજો પ્રસંગ પણ યાદ આવે છે. પરમાત્માનો એક ભક્ત હતો, એને એના ઘરમાં એક કોરી દિવાલ હતી. આર્ટિસ્ટ હતો, સુંદર આર્ટિસ્ટ હતો. એને એમ થયું કે આજે પરમાત્માનું હું ચિત્ર દઉં, કે દેરાસર ગાવ અને જોયું ભવ્ય આંખો, સુંદર આમ કપાળ ને આ ને તે બધું, હાથ પગ બધું એટલું હૃષ્ટપુષ્ટ કે હું આવું ચિત્ર સરસ દોરું. અને એને એટલું બધું ભક્તિપૂર્વક કરી અને એટલું સરસ ચિત્ર દોર્યું, એને આંખો બનાવી, મોઢું બનાવ્યું, અને એવું આમ શાંત રસ જાણે ચડતો હોય એવું, અને આમ તમે જોયા જ કરો એમ લાગશે કે ભગવાન હમણાં હસશે, હમણાં હસશે, એટલું સરસ સ્મિત હતું. પગ ચિતરવાના બાકી રહી ગયા હતા. એવામાં પછી જાણે કે જોયું કેટલાક એ ચિત્ર, કે વાહ અદભુત છે, જેની નજર પડે સ્તબ્ધ થઈ જાય કે શું એને ચિત્ર બનાવ્યું છે. દરેકના મનમાં એ પ્રશ્ન હતો કે પગ કેમ ના બનાવે. એને પછી પૂછવામાં આવ્યું, કોઈએ કીધું એમ, બધું તે આટલું સરસ ભવ્ય ચિત્ર છે તો પગ કેમ ના બનાવે? તો કે તમને ચિત્ર કેવું લાગ્યું? કે અદભુત છે, અદભુત છે. એમ જ લાગશે કે હમણાં વાત કરશે, હમણાં વાત કરશે. આંખો તો જો એટલી મનોહર છે, ભાવ એટલા સરસ છે, હમણાં વાત કરશે એવું લાગે છે. કે તમને જવાબ મળી ગયો? બસ એટલા માટે જ મેં ચિત્ર નથી બનાવ્યું. મને એ ડર છે કે હું પગ બનાવીશ તો ભગવાન ચાલી જશે. તો વિચાર કરો તમે, આ શ્રદ્ધા, ભગવાન ચાલી જશે તો વિચાર કરો એને, કે મારે આ છોડવા નથી આ ભગવાનને. એકલવ્યને યાદ કરો, અને દ્રોણના દ્રોણાચાર્યની મૂર્તિ જોઈ મૂકી અને બાણ શીખ્યો, બાણાવળી. કેવું છે આ? આ બધું જ શક્ય છે. શ્રદ્ધાપૂર્વક પરમાત્માનું શરણ સ્વીકાર. જે શ્રદ્ધા કરે છે એ બચી જાય છે, તકલીફોમાંથી બચી જાય છે. પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ. પછી આપણે શ્રદ્ધા માટે આખી દુનિયામાં ફરીએ છીએ, જરૂર નથી. આપણે કેમ ફરીએ છીએ કે આપણે શ્રદ્ધાનું માધ્યમ શોધીએ છીએ. આપણો આત્મા, પાંચ ઇન્દ્રિયો ચારે બાજુ ન ભટકે, ચલો આપણે જાત્રા કરીએ, અહીં કરીએ, બધું જ કરીએ છીએ. દરિયા કિનારે ઉભેલો માછીમાર હોય, એને માછલી પકડવી હોય તો શું કરશે? તમે જોઈ છે એને, ચાળ પકડી આમ ઘુમાવી અને ક્યાં નાખશે? દૂર નાખશે, અને પછી માછલા ભરાય એટલે ખેંચી લેશે. પણ વિચાર એ તમે જોજો, એ જ્યાં માછીમાર છે એની નીચે પાણી છે દરિયામાં, ત્યાં આગળ માછલા જે છે બધા સલામત છે. કારણ કે માળ નીચે, ચાળ છે એકદમ નીચે નાખી નથી શકતો, એને તો દૂર નાખે, પણ નીચે જે રહે છે બધા બચી જાય છે. કબીર એક સરસ દુહો લખ્યો છે, દો પાટક કે બીચ મેં, દો પાટક કે, પાટક એટલે એની ઘંટી હતી ને પહેલાના કાળમાં, અમે તો જોયું છે અમારા ઘરમાંથી પહેલા, એ ઘંટી હોય એનો ઉપર ખૂંટો હોય, એને આમ ગોળ ગોળ ફેરવો અને ઉપર ઘઉં ને બધું નાખો તો એ પીસાઈ જાય. દો પાટક કે બીચ મેં સાબિત બચા ન કોઈ, ખૂંટ પકડ કે જો રહા ઉસે પીસ સકા ન કોઈ.
બે પાઠક આ ઘંટીના બે પળ વચ્ચે આપણે પીસાયા કરીએ છીએ, પણ ખૂંટો જાણે પકડ્યો છે બસ. એનો અર્થ શું, એનો તત્વાર્થ શું છે? એનો તત્વ કે આપણે પણ બે, રાગ અને દ્વેષના બે પળ છે, ઉપર એક પળ રાગનું છે, નીચે દ્વેષનું છે, અને એ પીસાયા કરીએ છીએ આપણે. સાચું ખોટું આ તે થયા જ કરે છે, પણ ભગવાનનો ખૂંટો જાણે પકડ્યો છે એને કોઈ વાંધો નથી. આ પકડવાનો છે, કોઈ રાગ કરે દ્વેષ કરે ગમે તે બોલે, પાંચ આંગળી સરખી નથી, છોડો એ બધી વાત. આપણે તો આપણે ભગવાનનો ખૂંટો પકડ્યો છે, કેટલો સમય બાકી રહ્યો છે, બસ આ પકડો, આપણે બચી જઈશું. 18 પાપ સ્થાનકમાં એમ કહેવાય છે, સાંભળજો બરાબર, એમ કહેવાય છે 17 પાપ સ્થાનકમાં તમે 17 જાતના પાપ કર્યા હોય, પણ 18મું પાપ સ્થાનક જો તમારામાં ન આવ્યું હોય, 18મું પાપ સ્થાનક કયું છે? મિથ્યાત્વ સંગ. મિથ્યાત્વ સંગ જો ન હોય તો યુ આર સેફ. 18 પાપો તમે કરતા હો કે કર્યા હો, કરવાના નથી તો એક એક્ઝામ્પલ આપું છું, તો તમે સેફ છો. હવે ઉલટું વિચારો, 17 પાપો ન કરતો હોય માણસ, પણ 18મું પાપ એનામાં હોય, મિથ્યાત્વ શલ્ય, આ બધું જ મિથ્યાત્વ છે, બધું જ મિથ્યાત્વ છે, તો એનો શ્રદ્ધા, એનામાં શ્રદ્ધા નથી. સંમદિઠ્ઠી વંદિતું સૂત્રમાં આવે છે, સંમદિઠ્ઠી જીવો જૈવી હું પાઉન સમાય રે કિંચી, અપોસી હોય બંધો જૈણમ ના નિદમ દસમ કેળાઈ. સમજાય? સંમદિઠ્ઠી જીવો એટલે સમ્યક દર્શન જેનામાં છે એ આત્મા. સંમદિઠ્ઠી જીવો જૈવી હું જ્યારે પણ પાવમ સમાય રે કિંચી, કોઈક વખત એ થોડું પાપ પણ કરે તો પણ અપોસી હોય બંધો, અપોસી એટલે અલ્પ પ્રમાણમાં કર્મ બંધ થાય છે. કારણ શું? કારણ કે જૈનમ ન નિદ્ધમ દસમ કેણઈ, એ કોઈ દિવસ એ નિર્ધ્વંસતાથી એકદમ કડક થઈને એ એ પાપ કરતો નથી. તમે કોઈને એક ગધેડો છે, આવો છે, તેવો છે, માનો કે એને સાંભળી પણ લીધું, પણ એને થશે કે આ બોલ્યા છે એ અંદર નથી, મનમાં નથી, એ કોઈક અકળામણમાં બોલી ગયા છે. અને તમને કોઈ જે માણસ આમ વારંવાર બોલતો હોય અને તમને ગધેડો શબ્દ કહે તો તમને એમ થાય કે આને કઈ ભાન નથી બોલવું. સારા માણસ પાસેથી આ શબ્દ, સારો એટલે જે થોડોક સમજ્યું છે એની પાસેથી, તો તમને બહુ અકળામણ નહીં થાય, કઈક હશે એટલે થયું હશે, જવા દો એમ. એટલે આ સ્થાનકમાં બહુ જરૂરી છે. અને એ ઇતિહાસનો એ પ્રસંગ તમે જાણો છો, શ્રેણિક મહારાજાને, શ્રેણિક મહારાજાને સંકિત કેવી રીતે થયું. એને કોઈ ભગવાનની પાસે જતા નતા, કશું જ નતું, પણ જયારે જીવંત દાખલો સામે આવે છે, તમને સંક્ષેપમાં જ કહું એટલે એક રિવાઇન્ડ થઈ જશે તમને, કે જયારે એ પોતે એક વખત પોતાના મહેલમાંથી બગીમાં ફરવા નીકળ્યા, અને જ્યાં મહેલના દરવાજાની બહાર નીકળતા હતા, સામે એક સુંદર વડલો હતો, વડ હતો, ઘટાદાર વૃક્ષ, એની નીચે એક યુવાન, એ બરાબર કૌશક ધ્યાનમાં હતો, ખૂબ સરસ, અને યુવાનનો ચહેરો જોયો અને સ્તબ્ધ થઈ ગયા. ચહેરો એટલો સુંદર ચહેરો હતો, યુવાન હતો, હૃષ્ટપુષ્ટ કાયા હતી, અને એને વિચાર આવ્યો શ્રેણિકને, કારણ કે એ વખતે શ્રેણિક એ મહાવીર ભગવાનના સંસર્ગમાં આવ્યો નતો. એ વખતે શ્રેણિક ઘોર મિથ્યાત્વી હતો, ખાવું પીવું મજા કરવી શિકાર કરવો માંસ પાસ ખાવું બધું જ આ એની અંદર, તમે જુઓ બધા જ એનામાં ગુણો હતા. આવા ગુણો કઈ, ગુણો તો ના કહેવાય પણ અવગુણો હતા બધા. હવે જયારે એને આ જુએ છે યુવાનને, ત્યારે એ બગીમાંથી નીચું ઉતરે છે ને, દર્શન કરે છે કે આ શું કરે છે, આટલી નાની ઉંમરમાં આટલું યોગાનું યોગ, પેલાનું ધ્યાન પૂરું થઈ જાય છે, આંખ ખુલે છે, એટલે કે યુવાન તમે આ શું કરી રહ્યા છો, આટલી નાની ઉંમરમાં તો ભોગ ભોગવવાના હોય, જલસા કરવાના હોય, અને તમે અહીં આવીને આ બધું શું માંડ્યું છે? એનો એક જ શબ્દ નીકળ્યો, હું અનાથ છું. ત્યારે પછી શ્રેણિકને એમ થયું, તમે અનાથ હોઈ જ ન શકો, હું તમારો નાથ છું, હું શ્રેણિક મહારાજા, મારી હાજરીમાં તમે અનાથ કેવી રીતે હોઈ શકે? પછી એ કહે છે કે રાજન, આપ જો સાચા અર્થમાં નાથ હોત તો હું આપને સ્વીકારી લત, પણ આપ પોતે જ અનાથ છો. આ શબ્દો સાંભળે, આપણે કોઈ રાજા હોય અને એની સામે તમે હુકવાને એ કહે, આપ પોતે જ અનાથ છો, તો કહે છે હું મગધ સમ્રાટ શ્રેણિક છું, હું અનાથ કેવી રીતે હોઈ શકું? હજારોને
હજારો દુશ્મનોને હંફાવતો હું ક્ષણિક છું, વિશાળ રાજ્યનો માલિક હું ક્ષણિક મહારાજ છું, દેવલોક જેવો વૈભવ જેનામાં છે એ હું ક્ષણિક છું, અને હજારો નો સ્ત્રીઓનો પતિ છું, રૂપાળી સ્ત્રીઓનો એ હું ક્ષણિક છું, હું કેવી રીતે અનાથ હોઈ શકું? કે રાજન આપ અનાથ જ છો, પછી આ શ્રેણી ગભરાવ. આટલું બધું કહેવા છતાં પણ આનું પેટનું પાણી હાલતું નથી, આ હજુ પણ અનાથ અનાથ કહી શકે, હું કેવી રીતે અનાથ છું? ત્યારે એ કહે છે કે મુનિવર આપ મને સિદ્ધ કરી આપો કે હું અનાથ કેવી રીતે છું. તો કે હું આપની અનાથતા સિદ્ધ કરતા પહેલા હું કેવી રીતે અનાથ બન્યો એ તમને કહું. હવે સંક્ષેપમાં જ આપણે વાત કરીએ છીએ, ઘણી લાંબી વાત છે. એ કહે છે કે હું ત્યાં આગળ બાજુમાં એક કૌશામ્બી નગરી હતો, એના એના રાજાનો પુત્ર છું. આઠ આઠ રાણીઓ હતી મારે, અને મને એકાએક એક આખા શરીરમાં દાહ ઉપડી. દાહ એટલે જાણો છો ને, બળતરા. અને એ કેમે કરી મટે નહીં. મારા પિતાએ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા અને બધા વૈદો હકીમો બધાને બોલાવ્યા, પણ બિલકુલ મટી નહીં, કશું જ નથી. મારી પત્નીઓ પણ દરરોજ મારી સેવા કર્યા, પણ કશું મટે નહીં. હું અકળાઈ ગયો, હું મૃત્યુ માંગતો હતો. એકાએક મને છેલ્લે વિચાર આવ્યો કે હું ભગવાનમાં માનતો નથી. કોણ આ અનાથ? અનાથી મુનિ. એમના અનાથી મુનિ એ કહે છે હું ભગવાનમાં માનતો નથી, પણ એ દિવસે મેં કીધું બે હાથ જોડીને કે જો તારું કોઈ અસ્તિત્વ હોય ભગવાન તરીકેનું તો, અને જો મારો આ રોગ મટી જાય તો હું કાયમ માટે આ સંસાર છોડી અને તારા શરણે મારું જીવન સમર્પિત કરીશ. કાળક્રમે બન્યું કેવું જુઓ, આ એકો એકો પડે છે વિશ્વની અંદર, એ એની એનર્જી ગમે તે ગણો એ ત્યાં પહોંચી ગઈ અને તરત જ એને મદદ મળી ગઈ. એમ બીજા જ દિવસથી વળતા પાણી થયા અને ઓલરાઈટ થઈ. ત્યારે પછી કે હું સંસારમાં છૂટી ગયો અને અહીંયા આગળ આવ્યો છું, મેં આ ભગવાનનું શરણ સ્વીકાર્યું છે. હવે જે હતો બહિર્મુખ બનેલો શ્રેણી એ ચકિત થઈ ગયો કે આટલો બધો ફેરફાર થઈ ગયો, ભગવાન માતાને આટલી શ્રદ્ધા આવી. પછી એને ભગવાન મહાવીર યાદ આવ્યા, નામ તો સાંભળ્યું ભગવાન મહાવીર વિચરી રહ્યા, અને પછી એને તરત જ આખો બહિર્મુખતામાંથી અંતર્મુખતામાં આવી ગયો. આંખોમાં હવે શિકારનો ભાવ નતો, હવે આજ્ઞાનો સ્વીકાર કરવાનો ભાવ હતો. શિકાર નહીં પણ સ્વીકાર હતો. હૃદય વાસનાથી નહીં ઉપાસનાથી છલકતું હતું. વાણીમાં આત્મ પ્રશંસાને બદલે અનુમોદના હતી, અને આત્મામાં એ ભક્તિ છલકાતી હતી. જે શ્રેણી આજે જુઓ આ પ્રસંગે એને સંદક દર્શન પ્રાપ્ત થયું, અને હવે શું છે, પદ્મનાભ નામે તીર્થંકર થવાના છે. પદ્મનાભ નામે તીર્થંકર. તો જ્ઞાની આપણને શું કહે છે કે આપણે આ ચર્માવર્ત કાળ કે અચર્માવર્ત બધી વાત કરી, અર્ધપૂતગા પણ, એ બધામાં ગમે તેટલા ફેરા કરો, પણ મનુષ્ય ભાવ જ એવો છે જે આત્માને ભોગવવા માટે છે. તમે કોઈ પ્રાણીને પૂછો કે આ નીચે પેલા આવે છે ને ગીસ ને બધાને પૂછો કે તને આત્માનો ખ્યાલ છે? નહી, ના પાડશે. ઊંટને પૂછો, હાથીને પૂછો, ઘોડાને પૂછો, ગાયને પૂછો, કશું એને આત્મા શું છે એનો ખ્યાલ મનુષ્ય ભાવમાં જ છે. એનો અર્થ શું થયો? આ ભવ જ એવો છે કે જેની અંદર સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકાય છે, એ સિવાય ના પાડી શકાય. હવે મેં એક જગ્યાએ એક ગીત સાંભળ્યું હતું, અને એનું એનાલિસિસ કરતા મને લાગ્યું કે શું અદભુત છે, આની અંદર શું શું માંગ્યું છે. એ ગીત લખનાર એને હું ધન્યવાદ આપું છું. એને એને કઈક વિચાર આવ્યો હશે કે હું આ બધા ફેરા ફરું છું, એમાં ચારેય ગતિમાં હું જઈ આવ્યો, ખરું કે નહીં? ચારે આપણે પણ ચારેય ગતિમાં જઈ આવ્યા છીએ. ચારે ગતિ કઈ? નારકીનો જીવ, તિર્યંચ ગતિનો જીવ, દેવ ગતિનો જીવ અને મનુષ્ય. ચારેમાં જઈ આવ્યો પણ મારું કઈ ઉદ્ધાર થયો નહીં. હવે ભગવાનને એ વિનંતી કરે છે કે પ્રભુ હું થાક્યો, હવે મને બોલાવ્યો. ગીત સાંભળવું છે તમને, બહુ મસ્ત છે. અંદર શબ્દો શું કહે છે? દુખડા ની વારો મારા જન્મ જન્મના પરમાત્મા, કેવા કેવા દુખડા સ્વામી, કેવા કેવા દુખડા સ્વામી, મેં સયા નારકીમાં, એક રે જાણે છે મારો આત્મા પરમાત્મા. ઓ જીરે, એક રે જાણે છે મારો
આત્મા પરમાત્મા. એ શું કહે છે? કેવા કેવા દુઃખ મેં નરકના ભાવમાં સહન કર્યા છે. તો કેવા દુઃખ હતા એનું ખાલી એક લીટી બે લીટીમાં વર્ણન કરે છે. લબકારા લેતી કાળી વેદનાઓ સહેતા સહેતા વર્ષો ના વર્ષો સ્વામી મેં વિતાવ્યા ત્રાસમાં. ત્રાસ ની અંદર લબકારા લેતી કાળી વેદનાઓ મેં નરકના ભાવમાં સહન કરી છે. લબકારા લેતી કાળી વેદનાઓ સહેતા સહેતા વર્ષો ના વર્ષો સ્વામી મેં વિતાવ્યા ત્રાસમાં. હવે ત્યાંથી નીકળીને ક્યાં જશે? તિર્યંચમાં જાય છે. ઈરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં થયો રે જન્મ મારો જાનવર ના લોકમાં. દુખડા નિવારો મારા. હવે જાનવરના રૂપમાં એને શું કર્યું? જ્યાં શું કેવા દુઃખ પડ્યા છે? કેવા કેવા જુલ્મો વેઠ્યા, કેવા કેવા જુલ્મો વેઠ્યા જાનવર બનીને સ્વામી એકરે જાણે છે મારો આત્મા પરમાત્મા. હો જીરે એકરે જાણે છે મારો આત્મા પરમાત્મા. હવે દુઃખ નું વર્ણન કરે છે. બોજો અળખામણો ને લાકડી ના માર ખાતા વહેતી તી આસુડા ની ધાર મારી આંખમાં. એ બન્યો શું હશે? ઘોડો બન્યો હશે, ગધેડો બન્યો હશે, બરોબર? જાનવરમાં બને ને, બળદ પણ બન્યો હોય, પણ એને શું કર્યું? લાકડીનો માર ખાધો. બોજો, બોજો ઓળખામણો, એને બોજો બધો ઓળખામણો લાગ્યો. એને બળદ હોય, બળદ ગાડી બિચારા કેટલા માણસો ભર્યા હોય, અને પેલો ના ચાલતો હોય તો પેલો મારે ચાબુકથી. બોજો ઓળખામણો ને લાકડીના માર ખાતા વહેતી તી આસુડા ની ધાર મારી આંખમાં. હવે ઈરે મલકનું જ્યાં, મલક એટલે એ ભવનું, ઈરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં જન્મ થયો રે મારો દેવતાના લોકમાં. હવે મને થયું કે દેવલોકમાં તો મજા આવશે ને. હવે અહીં જોવું એ શું કહે છે? કેવા કેવા મંથન સ્વામી, કેવા વિચારો કર્યા તમે? કેવા કેવા મંથન સ્વામી મેં કર્યા દેવલોકે એકરે જાણે છે મારો આત્મા પરમાત્મા. હવે શું કહે છે? દેવલોકમાં કેવા સુખો હતા? રિદ્ધિ ને સિદ્ધિ તો એ તમારા વિયોગે સ્વામી જન્મારો કાઢ્યો જાણે ઘોર કારાવાસમાં. દેવલોકમાં રિદ્ધિ હતી અને સિદ્ધિ હતી. દેવલોકમાં તો જલસા હોય ને, અને પણ તમારા વિયોગે સ્વામી, તમારો વિયોગ હતો. તમને કદાચ દેરાસ તો મન જવાનું પણ માંડતું, તમારો વિયોગ હતો, જન્મારો કાઢ્યો મેં ઘોર કારાવાસમાં. સાચું બોલજો, કારાવાસ લાગે કે નહીં? આપણને આ દુનિયાના ગમે તેવા હિલ સ્ટેશન ઉપર કે ગમે ત્યાં મૂકવામાં આવે, તમે ક્યાં સુધી તમે ને હું સુખી થઈશું? એક દિવસ, બે દિવસ, એક મહિનો, ગમીને પછી એમ થાક્યા કે હવે તો કઈ નથી, આ બધા મૂર્ખાઓ અહીંયા આવે છે, ટુરિસ્ટો શા માટે આવતા હશે, આપણને એમ થઈ જાય. એ ત્યાં કરવાનું શું? આખો દિવસ જાઓ હિલ સ્ટેશન બેસી રહો, આ ક્યાં સુધી? થોડે સુધી બરાબર છે, પણ પછી કારાવાસ લાગે છે. રિદ્ધિ ને સિદ્ધિ તો એ તમારા વિયોગે સ્વામી જન્મારો કાઢ્યો જાણે ઘોર કારાવાસમાં. ઈરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં જન્મ થયો રે મારો માનવીના લોકમાં. દુખડા નિવારો મારા. હવે જુઓ માનવીના લોકમાં શું છે? એ કહે છે શું? કેવા કેવા નાટક સ્વામી, કેવા કેવા નાટક સ્વામી હું કરું આ જગતમાં એકરે જાણે છે મારો આત્મા પરમાત્મા. હવે શું કહે છે? કેવા કેવા નાટક કર્યા ને? જુઓ અહીંયા દાખલો આપે છે. મંડળાની માયા કાજે કરવા પડે છે મારે ડગલે ને પગલે નવલા રૂપ આ સંસારમાં. સાચું બોલજો, તમે ને હું બધા જ આવી ગયા. શાને માટે? મોહના કારણે.
મંડળાની માયા કાજે આ મનડું એવું ખરાબ છે એની માયા માટે એની માયાને લીધે મારે બધા જાત જાતના ડગલે ને પગલે જાત જાતના રૂપ આ સંસારમાં ભજવવા પડે છે. તો હું થાક્યો અમાય થાક્યો કે છે મંડળાની માયા કાજે કરવા પડે છે મારે ડગલે ને પગલે નવલા રૂપ આ સંસારમાં. ઈરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં. હવે શું કહે છે ચારે ગતિ તો પતી ગઈ ને. ઈરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં તેડાવો મુજને સ્વામી ત્યાં તમારા લોકમાં. હવે થાક્યો હું ભગવાન આ બધા રખડીને ચારે ગતિના મેં અનુભવ કર્યા. હવે એક જ છે તમારા લોકમાં મને બોલાવો. તમારા લોકમાં એટલે ક્યાં બોલાવો? સિદ્ધ સીધા મોક્ષમાં બોલાવો. હવે મોક્ષમાં શા માટે મોક્ષમાં જવાનું મન? આપણે કારણ તો આપે આપવું જોઈએ ને. કેવા કેવા વર્ણન સ્વામી, કારણ મોક્ષમાં તો અનુભવ તો નથી ને કોઈ કોઈને છે અનુભવ? અનુભવ નથી પણ સાંભળ્યું છે ઘણું. કેવા કેવા વર્ણન સ્વામી મેં સુણ્યા એ મલકના અધીરો બન્યો છે મારો આત્મા પરમાત્મા. શા માટે? જન્મ જરા મૃત્યુ કેરા, સાંભળજો બરાબર, જન્મ જરા મૃત્યુ કેરા દુખડા ને બદલે સ્વામી રહેવાનું ત્યાં તો સુખના શાશ્વત સહેવાસમાં. જરાય દુઃખ નથી એવું સાંભળ્યું છે મેં. તમે બધાએ વાંચ્યું હશે, મેં પણ વાંચ્યું છે, પણ કોઈ તકલીફ છે મોક્ષમાં એવું સાંભળ્યું છે કોઈ? મોક્ષમાં મજા છે એવા કરતા પણ એટલો આનંદ છે. જુઓ સુખ નથી, સુખની સીમા છે, સુખની પાછળ દુઃખ રહેલું છે, પણ આનંદની પાછળ આનંદ જ છે. આનંદ છે, પરમ આનંદ છે. ત્યારે એ શું કહે છે? જન્મ જરા મૃત્યુ કેરા દુખડાને બદલે સ્વામી રહેવાનું ત્યાં તો સુખના શાશ્વત સહેવાસમાં. ચાર ચાર ગતિના ફેરા, ચાર ચાર ગતિના ફેરા હવી નથી કરવા મારે, કરવો છે કાયમ નો વસવાટ પંચમ લોકમાં. દુખડા નિવારો મારા જન્મ જન્મ ના પરમાત્મા. તમે વિચાર કરો કેટલી તત્વદ્રષ્ટિથી ભરેલું છે, તત્વજ્ઞાનથી ભરેલું. એ માણસ થાક્યો, કવિ હોય એટલે થાકેલો હૃદય. આપણે બધા એ જ કહીએ છીએ, આપણે પણ એ જ કહીએ છીએ. પંચમ લોકમાં તમે બોલાવી લો, પણ બોલાવી લો શા માટે? કારણ કે મોક્ષ છે. અને મોક્ષનું સુખ કેવું છે તમને મેં લખીને બતાવું, તમને બતાવવા છું. પ્યોર છે, પરફેક્ટ છે, પરમેનન્ટ છે, પેરેમાઉન્ટ છે અને પર્સનલ છે. પ્યોર છે એટલે શુદ્ધ છે, પરફેક્ટ એટલે સંપૂર્ણ છે, પરમેનન્ટ એટલે કાયમી છે, પેરેમાઉન્ટ એટલે સર્વોચ્ચ સુખ છે અને પર્સનલ એટલે આપણે તેના માલિક છીએ. આ ભાવ આવો છે, ખ્યાલ આવો, આ ભાવ આવો છે, આપણે તેના માલિક છીએ. વિચાર કરો, હવે જુઓ મોક્ષનો ભાવ થાય કે નહીં? આપણે અર્ધ પૂતગળમાંથી બહાર નીકળવું છે, તો આમાંથી આપણે શીખવાનું ઘણું છે. છેલ્લે સમયનો અભાવ છે, બધું ઘણું છે આગળ કહેવાનું, પણ એની વે સમ્યક દર્શન પદનું જે છે ને વંદના, એની અંદર શું કહે છે? મારા પ્રભુએ જે પ્રરૂપ્યું તેજ સાચું એક છે, તે સત્ય છે, નિશંક છે, તે પ્રાણ છે, આધાર છે. આ તો બહુ સરળ છે. મારા ભગવાને જે કહ્યું કેવળ જ્ઞાનથી જોયું એ જ સાચું છે, એ જ સત્ય છે, નિશંક છે, એ જ પ્રાણ છે, એ જ આધાર છે. બરોબર કે? તો હવે શું કહે છે? શ્રદ્ધા ખડક જેવી અડગ મુજ અંતરે હો સ્થાપના, દર્શન તણા શુભ ચરણમાં કરું ભાવથી હું વંદ. શ્રદ્ધા ખડક, ખડક જેવી, ખડક કેવો હોય? મજબૂત. એવી શ્રદ્ધા હોવી જોઈએ. ગમે તેટલા તમે અથડામણ કરો, ખડક ને મારો, એ જલ્દી તૂટવાનો નથી. શ્રદ્ધા ખડક એવી અડગ મુજ અંતરે હો સ્થાપના. આ જયારે છું ત્યારે એક પણ ટાઈમ છે આપણી પાસે, હું તમને એક નાનકડી વાત કરી દઉં. મને યાદ આવ્યું એકદમ, એક વખત
ભગવાન મહાવીર પાસે અંબળ નામનો એક શ્રાવક ત્યાં ભગવાન પાસે જાય છે અને કહે છે, ભગવાનને કહે છે કે પ્રભુ હું રાજગ્રહી જઉં છું, મારા લાયક કઈ કામકાજ. ત્યારે ભગવાને કહ્યું કે ના, બીજું કઈ કામ નથી, પણ ત્યાં સુલસાને મારા ધર્મ લાભ કહેજો. જી પ્રભુ, જેવી આજ્ઞા. અંબળ ચાલ્યો જાય છે, રસ્તામાં વિચાર કરે છે એ ભગવાને કોઈને યાદ ના કર્યા અને સુલસાને યાદ કરી, કમાલ કહેવાય તો. અને હવે પછી એ વિચાર કરતા 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 રાજગ્રહી અને આખો પ્લાન ઘડી નાખ્યો. એ જાય છે, ત્યાં પહોંચે છે, એને થયું કે મારે હવે સુલસાની પરીક્ષા કરવી પડશે. અને અંબળ પરિવ્રાજક, પરિવ્રાજક એટલે એ કાળની અંદર એની એવી લબ્ધિ હતી કે એ ધારે તે રૂપ લઈ શકે, એવી લબ્ધિ હતી એને. એટલે ત્યાં પહોંચ્યો અને સુલસાને કશું, એને ઘરે ગાવો નથી હમણાં, એને તરત જ એક જગ્યાએ આમ સિંહાસન લગાવીને બેઠો અને બ્રહ્માનું રૂપ ધારણ કર્યું. રાતના સમયે કહેવા તો દિવસે લોકો તો કે આ બ્રહ્મા, સાક્ષાત બ્રહ્મા આવ્યા. એકે બીજાને કીધું, બીજાને ત્રીજાએ કીધું, એટલે બધા ટોળે વળ્યા, આખું ગામ આવી ગયું. અને એને બે ચાર માણસોને કહી રાખેલું કે સુલસા આવે ત્યારે મને જરાક ઈશારો કરજો. કોઈ ઈશારો મળ્યો નહીં. એને થયું કે હજુ સુલસા નથી આવી. બીજો દિવસ થયો, એને પછી કે હજુ કસોટી કરો, વિષ્ણુનું રૂપ ધારણ કર્યું. તો બધા હિન્દુ પરંપરાના હોય ને, બધા આવ્યા પણ સુલસા ના. શંકરનું રૂપ ધારણ કર્યું, ટેસ્ટ કરવો હતો સુલસા કદાચ આમાં માન, એ પણ તો ના આવી. છેલ્લે એને થયું કે હવે એક જ છે રસ્તો, હું મહાવીર બની જાઉં, મહાવીરનું રૂપ ધારણ કર્યું. અને કોઈને મોકલ્યો મેસેન્જરને કે તું કહે કે મહાવીર આવ્યા છે, 25મા તીર્થંકર મહાવીર આવ્યા છે. 24 થઈ ગયા પછી, એટલે કે ના, 25 તીર્થંકર હોય જ ના શકે. બંધ કરી દીધો, દ્વાર બંધ કરી દીધો, ના આવ્યું. છેવટે પેલો થાક્યો અંબર પરિવ્રાજ, અને એ પછી પોતે જાતે ગયો, સુલસાના દ્વાર ખટખટાયા. સુલસાએ દ્વાર ખોલ્યું અને કહે છે, આના પગમાં પડે છે પોતે કે સુલસા તને ધન્યવાદ આપું છું કે શું થયું. ત્યાં સુધી તો સુલસા હજુ એમ કે તું આટલું બધું મેં કર્યું પણ છતાં તું ના આવી, તારી શ્રદ્ધા બદલ હું ધન્યવાદ આપું છું. પછી ત્યાં સુધી સુલસા મલકતી હતી. પછી એને કહું કે જતા જતા હું આવતો ત્યારે ભગવાને મને કહ્યું કે સુલસાને ધર્મ લાભ કહેજો. આ કહેતાની સાથે શું થયું હશે બોલો? સુલસા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. આટલા શબ્દો સાંભળતા સુલસા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. કેમ થઈ ગયું? એને ઇમોશનલ થઈ ગઈ એકદમ. ભગવાને મને યાદ કરી, કોઈને નહીં ને મને યાદ કરી. વાહ, મારો જન્મારો સુધરી ગયો. વિચાર કરો, આજે આપણને અહીંયા કોઈ આવીને કે મુનિશ્વર સ્વામી તમને યાદ કરતા, ભગવાન તમને યાદ કરતા, કેવું થાય અંદર? પણ આ તો ખબર છે કે એ કાળ એવો હતો અને એ વખતે ભગવાન સજીવ હતા, પોતે જઈને ત્યાંથી આવેલો, એ તો એકદમ આમ ગાડી થઈ ગઈ. આ મને ઉદાહરણ યાદ આવ્યું આ સાંભળતા સાંભળતા. હવે જો આગળ શું કહે છે, છો બીજા પદમાં, છો ને ચમત્કારો બતાડે દેવતાઓ, ભલ ભલા તોડી શકે ના કોઈ શ્રદ્ધા તણી શુભ શંખલા. આ જ હતું ને વાત, દેવતાઓ ગમે તેવા ચમત્કારો બતાડે તો પણ એ ચમત્કારની અસર, જેને સાચી શ્રદ્ધા છે ભગવાન ઉપર, એને અસર થાય જ નહીં. પછી શું કહે, આની નામ આપ્યું જો, સમગીત ધારી શ્રાવિકા સુલસાન ગુણ કહેવાયના, દર્શન તણા શુભ ચરણમાં કરું ભાવથી હું વંદ. સમગીત ધારી શ્રાવિકા સુલસા, એના ગુણ કહેવાય ના. જો જયારે ભગવાને એને યાદ કરી આખું ગામ જાણ્યું, ત્યારે સુલસા ના ગુણો ક્યાં થઈ ગયા? પૃથ્વી ઉપરથી ઉચકાઈ ને છેક સુધી. કેમ એવા થઈ ગયા? કારણ કે જે વ્યક્તિ ને, વ્યક્તિ ભગવાનને યાદ નથી કરતી, ભગવાન એને યાદ કરે છે, તો એનામાં કેવા ગુણો હશે? ગુણોનો મહાસાગર પડેલો છે. વિચાર કરો, ભગવાન જયારે ભક્તને યાદ કરે, વિચાર તો કરો કે કેવા હશે. એવું સમ્યક દર્શન સુલસાને સમ્યક દર્શન થયેલું. અને પછી છેલ્લે ત્રીજામાં કહે છે,
જે બીજ છે શિવ પદ તણુ સડસઠ વિભેદે વર્ણવ્યું ક્ષયોપશમશાયિક ઉપશમ દ્રષ્ટિ નિર્મળતા બલ. શિવપદ, શિવપદ એટલે મોક્ષપદ, મોક્ષપદ અને મોક્ષપદ આવે છે સમ્યક દર્શન પહેલું જોઈએ બરાબર. તો સમ્યક દર્શન ના સડસઠ ભેદે વર્ણવ્યું, સમ્યક દર્શન ના ભેદ કેટલા? 67, સડસઠ ભેદો. એમાં મુખ્ય છે ક્ષયોક્ષમ ભાવ, ક્ષય ઉપશમ ભાવ અને ક્ષય. પહેલા કદાચ ક્ષયોક્ષમ ભાવ આવે એટલે શું? આપણને જ્ઞાનનો થોડો ઉઘાડ છે અને તમારે તત્વ ભાષામાં બોલવું હતું શું કહેવાય તમને કે મને જ્ઞાનનો થોડો ક્ષયોક્ષમ છે. ક્ષયોક્ષમ છે એનો અર્થ શું થયો? કે તમે તત્વનું થોડું મૂલ્યાંકન કરી શકો, બધું નહીં તો થોડું ઘણું આવડે છે, એ ક્ષયોક્ષમ ભાવ. ટૂંકાણમાં જ તમને કહું. ઉપશમ ભાવ એટલે બધું શાંત થઈ ગયું છે બરોબર, અને એટલે એનો વધારે સારો ભાવ છે, છેક 11માં ગુણસ્થાન. અને ક્ષાયિક ભાવ આવે એટલે 12મું ગુણસ્થાન આવી ગયું, હવે તો પહોંચી ગયો અત્યારે. એ કહે છે એ દ્રષ્ટિ ની, અને જેનું અનુપમ સ્થાન છે છઠ્ઠે પદે સિદ્ધ ચક્રના દર્શન તણા સુખ ચરણમાં કરું ભાવથી વંદના. તન થી રહે સંસારમાં પણ મોક્ષમાં મન ડૂરમે તપ ત્યાગ સંયમ ભાવના જે નારકે રગમાર. જો તન થી રહે સંસાર, ભલે હું શરીર થી સંસારમાં છું, મારું મારું ચિત્ત ક્યાં છે? મોક્ષમાં છે. મને પળે પળે આ યાદ આવે કે તપ ત્યાગ અને સંયમ ભાવના જેના રગે રગમાં છે, છતાં પણ આપણે મોક્ષને ટચ કરી નથી શકતા, જોઈ નથી શકતા. કેમ? સમ્યક દર્શન નથી પ્રગટતું. કેમ? મોહ આપણને સતાવે છે. આ મારો ભાઈ, આ મારો દીકરો, આ મારી પત્ની, આ મારા માસી, આ જે કઈ હોય એ આપણને એવા સતાવે છે કે આપણે બધા મટકી જઈએ છીએ બરોબર. ઉત્કૃષ્ટ 66 સાગરો ની સ્થિતિ હોય ખંડના દર્શન તણા સુખ ચરણમાં સ્થિતિ હોય ખંડના, એની સ્થિતિ 66 સાગરોપમ સુધી તમારે એ કર્મ ભોગવવું પડે. પણ જો સમ્યક દર્શન નું એક કિરણ આવી ગયું તો બધું ખંડન થઈ જાય, બધા કર્મો કડડડ ઘૂસ કરતા તૂટી. આવું છે સમ્યક દર્શન. છેલ્લી 2 મિનિટમાં રિવ્યુ કરી લઈએ આપણે સમ્યક દર્શન. જો હવે નવપદ છે, નવપદ ને ઉદેથી લઈએ આપણે. પહેલા સાધન લઈએ. સાધન શું છે? દર્શન, જ્ઞાન, ચારિત્ર. એ સાધન નો ઉપયોગ કેવી રીતે જુઓ? સમ્યક દર્શન ને બીજ બનાવો. બીજ, બીજ જાણો છો ને? સીડ. હવે તમારે સીડિંગ કરવું પડે ને, હા? તો એને તમે ક્યાં નાખો છો? જમીનમાં નાખો છો. પછી એને શું જોઈએ? પ્રકાશ જોઈએ. તો જ્ઞાન એ પ્રકાશ છે. સમ્યક જ્ઞાન સાધન નો ઉપયોગ કરીએ છીએ ને, સમ્યક જ્ઞાન એ પ્રકાશ છે. હવે એ પ્રકાશ થયું તો ધીમે ધીમે ઉઘડશે, ખ્યાલ આવો. અને આજુબાજુ કચરો બધો, તો આપણે શું કરીએ છીએ? એને વાડ બનાવીએ છીએ. તો સમ્યક ચારિત્ર એ વાડ છે. વાડ એટલા માટે કે બીજ કોઈ ખાઈ ના જાય, એટલા માટે વાડ બનાવીએ. અને સમ્યક તપ એ અગ્નિ છે. એમાં ભરાયેલો કચરો બધો અગ્નિ થી બાળવામાં આવે છે, ખ્યાલ આવે. એ રીતે આખું સાધન થઈ ગયું. હવે તમે એમાંથી ક્યાં આવશો? સાધન માંથી ક્યાં પદ? સાધક. તો સાધક કોણ છે? દેવ, ગુરુ અને ધર્મ. તો પેલા ઊંધે થી લઈએ. પેલા સાધુ. સાધુ એ વરસાદ છે. વરસાદ વરસાવે તો જ બીજ ઉગશે ને. એ ધીમે ધીમે અંકુર ફૂટ્યો, ઉપાધ્યાય એ અંકુર છે. કારણ કે એના પાન કેવા હોય? લીલા. લીલા, આપણે લીલા શબ્દ વાપરે બરાબર, લીલા છે. અને અંકુર ફૂટ્યા પછી પાન પીળા થઈ જાય, તો પીળા થઈ જાય કોનું પ્રતીક છે? આચાર્ય, આચાર્ય નું પ્રતીક છે. આચાર્ય નો રંગ પીળો છે અને લીલા એટલે ઉપાધ્યાય બરોબર. એ થયું. હવે એ પત્યા પછી એનો રંગ પીળો છે, એ પછી હવે સાધક નું વાત પતી ગઈ. હવે ક્યાં આવે છે? સાધ્ય પદ. તો સાધ્ય પદ માં કોણ છે? અરિહંત અને સિદ્ધ છે. પેલા આપણે અરિહંત ને લઈએ, પછી ફળ આવે. હવે જુઓ, બીજ વાવ્યું તું, પ્રકાશ આપ્યો, અગ્નિ આપી, બધું થઈ ગયું. અને પછી આપણે તરત જ એનું અંકુર ફૂટ્યું, એના અંદર બધું બરાબર જતન કર્યું. હવે પાન આવ્યા અને ધીમે ધીમે ફળ આવે છે.
ફળ જ્યાં સુધી કાચું છે, કાચું ફળ એ અરિહંત, અરિહંત નું સ્થાન. આ બધું એનોલોજી તમને આપું છું કે એમાં બરોબર. અને જયારે ફળ પાકું જાય, એપલ નો જયારે પાકી જાય ત્યારે લાલ કલર થઈ જાય છે. ટામેટા નો કલર કેવો થઈ જાય? લાલ. લાલ કલર કોનો છે? તમે સમજી ગયા બરાબર. એ સિદ્ધ. આ રીતે આપણે આખી સમ્યક દર્શન ની વાત કરી, અને એ સમ્યક દર્શન મારામાં તમારામાં ક્યારે આવે, મેં તમને એકદમ સિમ્પલ ડેફિનેશનમાં સમજાવ્યું હતું. ઘેરે થોડી પુનરાવર્તન કરજો. વાચના પૃચ્છના તમે પૂછી શકો છો, પણ સમયનો અભાવ છે. પણ તમે પરાવર્તના અને અનુપ્રેક્ષા રિફ્લેક્શન તમે એકવાર સાંભળીને, હવે બહુ સાંભળ્યું, મળતો નથી સાંભળવું ના, પણ એ સાંભળીને એનું એનું પુનરાવર્તન. પુનરાવર્તન શું કરવાનું છે? વારંવાર વાગોળવાનું છે. અર્ધ પૂતકાળાવર્ત કાળશું, આ ચરમ પરાવર્ત કાળશું, અચરમાવર્ત કાળશું, આ બધું આપણે સમજ્યા અંદર બરાબર. અને પછી શું કહે છે? એના પછી એ બધું પત્યા પછી આપણે હવે છેલ્લે શું આવ્યું હતું? એ બધું પતી ગયું પછી હવે વિચાર કરો કે ધીમે 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 આપણે એનું શું કરવાનું છે? રિફ્લેક્શન થયા પછી, પરાવર્તન પછી અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે ચિંતન કરવાનું. આજે મેં શું સાંભળ્યું? તમે તમારી જાતે ચિંતન કરો કે શું સાંભળ્યું, કયા કયા ઉદાહરણો સાંભળ્યા, દુખડા નિવારો મારા, કયા કયા દુઃખ હતા, કેમ એને ના ગમ્યું, અને ક્યાં જવું છે, અને શા માટે જવું છે. દરેક ભાવની અંદર કેવા કેવા દુઃખ વેઠ્યા, આખા ગીતની અંદર આપણે એ લીધેલું. આવું સમ્યક દર્શન મને ને તમને પ્રાપ્ત થાય એ ભાવના સાથે આજનું આપણે સમ્યક દર્શન પદનું પ્રવચન પૂર્ણ થાય છે. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ પણ કહેવાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે ક્ષમા માંગુ છું. આજે શનિવાર છે, આજે તો જગા જ નથી ક્લાસમાં. બે ક્લાસ ભેગા કર્યા તો પણ જગા નથી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આશા રાખું છું કે આ દિવસોની અંદર તમે બધું જ કરો છો, ક્રિયા તો કરો છો, ઘણી કરો છો, પણ ક્રિયાની સાથે સાથે થોડું જ્ઞાનને પણ મહત્વ આપો તો બેલેન્સ થશે. વી નીડ ટુ બેલેન્સ બરોબર. આવતીકાલે પૂજા છે મને ખબર છે, પણ મારું મન કાલે વિચારતો હતો હું કે જ્ઞાન પદ છે કાલે, એ જ્ઞાન પદ ને આપણે છોડવું જ પડશે, છોડવું જ પડશે. પણ પછી કયું પદ આવે છે? ચારિત્ર પદ. અને આચાર્યના પ્રવચન ની અંદર ચારિત્ર પદ નું આપણે બહુ જ વિશાળ રીતે ચિંતન કર્યું. થોડું ઘણું હજુ તો ચારિત્ર પદ ઉપર ઘણું કરવાનું છે. એટલે મને વિચાર આવ્યો કે જ્ઞાન પદ નો અપલાપ નથી કરવો. નવ પદમાં એકને અવગણવું નથી. વી ડોન્ટ વોન્ટ ટુ નિગ્લેક્ટ ઇટ. જ્ઞાન પદ હોવું જ જોઈએ. એટલે પછી મેં વિચાર કર્યો, તમારી અનુમતિ લઉં છું કે અડધો સમય જ્ઞાન પદ ઉપર ચર્ચા કરી અને અડધો સમય બધાને મંજૂર છે. હાથ ઊંચા કરો એટલે મને સંતોષ થાય. વન્ડરફુલ, થેન્ક યુ વેરી મચ. કાલે આપણે એ કરીશું અને પછી આવશે પરમ દિવસ. કાલે ક્રિયામાં પણ મહત્વનું છે, નવ પદ નું પૂજન છે, એ પણ અગત્યનું છે. વી શુડ બી ધેર. ચાલો ભગવાનની આજ્ઞા વૃત કહેવાનું અંતિમ માંગલિક કરી લઈએ આપણે. ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલમનો નમો. ચત્તારી લોકોત્તમ હરિહંતા લોકોત્તમ સિદ્ધા લોકોત્તમ સાહુ લોકોત્તમ કેવલમનો નમો. चत्तारी शरणं पवच्छामि अरिहन्ते शरणं पवच्छामि सिद्धे शरणं पवच्छामि साहु शरणं पवच्छामि उपसर्गाः क्षयं यान्ति छिद्यन्ते विघ्नवलयः मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जयति.